વેલકમ ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે સ્ટેન્ડર્ડ 6 ઇંગ્લિશ વિષયમાં સેકન્ડ યુનિટ અ શીપ કેન વોક, જેની એક્ટિવિટી નંબર 5 કે જેનું નામ છે ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, તેનું ટ્રાન્સલેશન એટલે કે અનુવાદ શીખીશું. તો મિત્રો, આપણે શબ્દશ ભાષાંતર કરતાં કરતાં તેની સમજ મેળવતા જઈશું, જેની આપ સૌએ નોંધ લેવી. તો સૌથી પહેલાં તેના સ્પેલિંગની આપણે સમજ મેળવી લઈએ. જેમાં આવતા નવા સ્પેલિંગ્સ હોય, શબ્દાર્થ છે, તેની આપણે માહિતી લઈ લઈએ. ત્યાર પછી એનું ભાષાંતર કરીએ તો વધુ સમજ પડશે. SHIP શીપ એટલે વહાણ. DESERT ડેઝર્ટ એટલે રણ. LION લાયન એટલે શી. અહીંયા ઘણા બધા શબ્દો એવા પણ છે કે જે તમે જાણતા હશો. TOROAR ટુ રોર એટલે ગર્જના કરવી. મિત્રો, અહીંયા રોર એ ક્રિયાપદ છે અને ક્રિયાપદની આગળ ટુ લગાવવામાં આવે છે, જે ક્રિયા થતી દર્શાવે છે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે. CAMEL કેમલ એટલે ઊંટ. KING કિંગ એટલે રાજા. FOREST ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ, અરણ્ય પણ કહેવાય. SAND સેન્ડ એટલે રેતી. ત્યાર પછી આપણે સ્પેલિંગો જોઈશું આગળ, અને આ સ્પેલિંગો મિત્રો તમારે તૈયાર કરવાના રહેશે. ANIMAL એનિમલ એટલે પ્રાણી. પશુ FEET ફીટ એટલે પગ. એક પગ હોય તો ફૂટ કહેવાય, અને બંને પગને કે એનિમલને ચાર પગ હોય તો એને ફીટ કહેવામાં આવે છે. THICK થીક એટલે ઝાડું. PADDED પેડીડ એટલે ગાદીવાળું. HOT હોટ એટલે ગરમ. SUN સન એટલે સૂર્ય. TOBURN ટુ બર્ન એટલે દાઝવું અથવા દજાડવું, દાહકતા પહોંચાડવી. THORN થોર્ન એટલે કાંટો. તો આ બધા શબ્દો વિશે તમે માહિતગાર હશો મિત્રો, પરંતુ તમને અહીંયા આ જે સ્પેલિંગ છે એ તૈયાર કરવાના રહેશે. TOPRICK ટુ પ્રિક એટલે ખેંચવું, બરાબર, ખેંચવું અથવા એને ખૂંચવું, ખૂંચવું કહી શકીએ. TRUE ટ્રુ એટલે સાચું, ખરું. TOINTERRUPT ટુ ઇન્ટરપ્ટ એટલે વચમાં અટકાવવું. કોઈ બોલતું હોય અને આપણે વચ્ચે અટકાવીને બોલીએ તો એને ઇન્ટરપ્ટ કહેવાય. TOLIVE ટુ લીવ એટલે રહેવું અથવા જીવવું. WATER વોટર એટલે પાણી. WEEK વીક એટલે અઠવાડિયું, સપ્તાહ. RIVER રિવર એટલે નદી. LAKE લેક એટલે તળાવ. TOBOTHER ટુ બોધર એટલે હેરાન કરવું, ત્રાસ આપવો અથવા ચિંતા કરવી. TODRINK ટુ ડ્રિંક એટલે પીવું. અહીંયા TO લગાડેલું હોય એ ક્રિયાપદ કહેવાય. STOMACH સ્ટમક એટલે પેટ. PROUDLY પ્રાઉડલી એટલે ગૌરવથી, ગૌરવપૂર્વક અથવા તો ગર્વથી, એવો અર્થ થાય છે એનો. TOSTORY ટુ સ્ટોર એટલે સંગ્રહ કરવો, સંગ્રહવું. INTERESTED ઇન્ટરેસ્ટ એટલે રસ. HUMP હમ્પ એટલે ઊંટનો ઢેકો અથવા તો ખૂંદ પણ કહી શકીએ આપણે તેને. FORTNIGHT ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, બે સપ્તાહનો સમય હોય, બે વીક ભેગા હોય તો એને ફોર્ટનાઇટ પખવાડિયું 15 દિવસનો સમય કહી શકીએ છીએ. INTERESTING ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ, બરાબર, ઇન્ટરેસ્ટ એટલે રસ અને ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. LEAVES લીવ્સ એટલે પાંદડા, એનું એક વચન થાય છે લીફ, એટલે લીવ્સ એ લીફનું બહુવચન છે. લીફ એટલે પાંદડું, LEAF લીફ એટલે પાંદડું, અને લીવ્સ એટલે પાંદડા. THORNY થોર્ની એટલે કાંટાળું. BUSH બુશ એટલે ઝાડવું અથવા ઝાડિયો. T
TONGUE ટંગ એટલે જીભ. WONDERFUL વન્ડરફુલ એટલે અદ્ભુત. તો આ રીતે આપણે એના સ્પેલિંગ શીખ્યા. હવે આપણે જોઈશું એક્ટિવિટી નંબર 5. લિસન ટુ ધ સ્ટોરી ધેન રીડ ઇટ. વાર્તા સાંભળો અને પછી તેને વાંચો. એટલે અહીંયા આપણે એનું ભાષાંતર સમજી લઈએ તો તમને વાર્તાની સમજ પડી જશે. વાર્તાનું નામ છે ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. રણનું વહાણ અથવા જહાજ. તમને ખ્યાલ છે મિત્રો રણનું વહાણ કોને કહે છે? સરસ. કેમલ એટલે કે ઊંટ. તો અહીંયા ઊંટ અને લાયન એટલે કે સિંહ, જંગલનો રાજા સિંહ, આ બંને વચ્ચેનો સંવાદ આપેલો છે. અને બંનેની ખાસ એવી ખાસિયતો આપેલી છે જેને આપણે સમજીશું. બરાબર છે? તો હાલ આપણે તે પાઠનું ભાષાંતર સમજી લઈએ. તો જોઈએ બંને વચ્ચે શું સંવાદ થાય છે, બંને પોતાની એબિલિટી કેવી રીતે દર્શાવે છે એ આપણે જોવાનું છે. લાયન રોરિંગ એન્ડ આસ્ક્ડ હુ આર યુ. સિંહે ગર્જના કરીને પૂછ્યું તું કોણ છે. કેમલ લુકિંગ ડાઉન એટ ધ લાયન એન્ડ સેડ આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. ઊંટે નીચે સિંહ સામીને, તમને ખબર છે ને મિત્રો ઊંટ એની તો ઊંચાઈ કેટલી બધી હોય છે, તો એણે સિંહ સામે નીચે જોઈ અને કહ્યું આઈ એમ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. હું રણનું જહાજ અથવા વહાણ છું. હુ આર યુ, તમે કોણ છો અથવા તું કોણ છે. લાયન આન્સર્ડ ડોન્ટ યુ નો મી. લાયને જવાબ, સિંહે જવાબ આપતા આપતા સામે પૂછ્યું તું મને નથી જાણતો. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. તો અહીંયા કેમલ એટલે કે ઊંટે એની ઓળખાણ આપી, જ્યારે સિંહે એની ઓળખાણ આપી. એક છે શીપ ઓફ ડેઝર્ટ અને બીજો છે ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ. કેમલ આન્સર આર યુ. ઊંટે પણ પ્રશ્ન પૂછતા જવાબ આપ્યો તમે છો એમ, તમે જંગલના રાજા છો. ઓ આઈ સી, ઓ એવું છે એમ. ત્યારે લાયન આન્સર્ડ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ. સિંહે વળતા જવાબ આપ્યો તું કહે છે કે તું અથવા યોર સેલ્ફ એટલે તારી જાતે, તું તારી જાતને શીપ ઓફ ધ ડેઝર્ટ રણનું વહાણ કહે છે. તું તારી જાતને અથવા તું તને પોતાને રણનું વહાણ કહે છે. હાઉ કેન યુ બી અ શીપ, તું કેવી રીતે વહાણ બની શકે. યુ આર એન એનિમલ. અહીંયા મિત્રો જે આ યુ અને આ રીતે આપેલું છે આ ચિહ્ન સાથે એનો મતલબ થાય છે યુ આર. યુ આર એન એનિમલ, એનિમલ એટલે પ્રાણી. તું તો એક પ્રાણી છે, તું કેવી રીતે વહાણ હોઈ શકે. સો લાયન આન્સર્ડ લુક એટ માય ફીટ. તરત જ ઊંટે કહ્યું મારા પગ તરફ જુઓ. દે આર થીક એન્ડ પેડિડ. પેડિડ એટલે ગાદીવાળા, થીક એટલે જાડા, તે જાડા અને ગાદીવાળા છે. ધ હોટ સન ડઝ નોટ બર્ન ધેમ. હોટ સન એટલે ગરમ સૂર્ય તેને દજાડતો નથી, તેને દાહક કરતો નથી. એટલે અહીંયા ઊંટ કેવી રીતે રણનું જહાજ છે એની પોતાની સ્પષ્ટતા કરે છે. લાયન સેડ માય ફીટ આર પેડિડ ટુ. ટુ એટલે પણ અને ફીટ એટલે પગ, પેડિડ એટલે ગાદીવાળા. મારા પગ પણ ગાદીવાળા છે. થોર્ન્સ ડોન્ટ પ્રિક ધેમ. અહીંયા પ્રિક એટલે ખૂંચવું, કાંટા વાગવા કહીએ ને એ ખૂંચવા એ પ્રમાણે છે. ધેમ એટલે તેમને, તેમને એટલે કોને, પગને. કાંટા તેમને ખૂંચતા નથી, એટલે સિંહના પગ પણ ગાદીવાળા છે તો કાંટા એમાં વાગતા નથી. એન્ડ અને આઈ કેન રન 80 કિલોમીટર્સ પર અવર. પર અવર એટલે પ્રતિ કલાક, 80 કિલોમીટર્સ એટલે 80 કિલોમીટર. આઈ કેન રન, હું દોડી શકું છું. હું કલાકના 80 કિલોમીટર દોડી શકું છું. અહીંયા તે જંગલમાં રહે છે તો જંગલમાં જે ઝાડીઓના કાંટા હોય છે એ કાંટા એમ કે મારા પગને ખૂંચતા નથી, મારા પગ પણ ગાદીવાળા છે. કેમલ સેડ ધેટ ઇઝ ટ્રુ. ઊંટે પણ પોતાનો વળતો જવાબ આપ્યો તે સાચું છે. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર ઇન ધ ફોરેસ્ટ. તમે અહીંયા આખું એ આખું વાક્ય છે આપણે ટુકડા ટુકડા કરીને સમજી લઈશું. યુ કેન રન 80 કિલોમીટર્સ એન અવર, એક કલાકમાં 80 કિલોમીટર તમે દોડી શકો છો ઇન ધ ફોરેસ્ટ જંગલમાં. બટ પરંતુ
પૂછે છે, કેન યુ રન ઇવન અ કિલોમીટર ઓન ધ હોટ સેન્ડ? હોટ સેન્ડ એટલે ગરમ રેતી, ઇવન એટલે પણ, અ કિલોમીટર એક કિલોમીટર, પણ શું તમે એક કિલોમીટર પણ ગરમ રેતી ઉપર દોડી શકો છો? દોડી શકો ખરા. અહીંયા ઊંટ પૂછે છે, જ્યારે સિંહે એવો પોતાનો પ્રત્યુત્તર આપ્યો કે હું કિલોમીટરના 80 કિલોમીટર કલાકના 80 કિલોમીટરની ઝડપે દોડી શકું છું, ત્યારે ઊંટ એને જવાબ આપે છે, તે સાચું છે, તમે દોડી શકતા હશો, પણ જંગલમાં શું તમે ગરમ રેતી ઉપર 1 કિલોમીટર પણ દોડી શકો ખરા? ત્યારે લાયન આન્સર્ડ, મે બી નોટ બટ. અહીંયા સિંહે જવાબ આપ્યો, કદાચ નહીં, મે બી નોટ, મે એટલે કદાચ, મે બી નોટ, કદાચ નહીં, બટ પરંતુ. અહીંયા જ્યારે લાયન પોતાનો ઉત્તર આપતો હતો ત્યારે ઊંટ બોલે છે અને પોતાનો આન્સર આપે છે, કેમલ ઇન્ટરપ્ટિંગ એન્ડ સેડ, એન્ડ યુ કાન્ટ લીવ વિધાઉટ વોટર ફોર અ વીક, કેન યુ? ઇન્ટરપ્ટિંગ એટલે વચ્ચે અટકાવતા. સિંહ પોતાનો ઉત્તર આપતો હોય છે, કદાચ નહીં, પણ એને વચ્ચે અટકાવતા જ ઊંટ બોલ્યો, અને તમે એક અઠવાડિયા સુધી પાણી વગર ચલાવી શકો નહીં, બરાબર ને? તમને એક અઠવાડિયા સુધી પાણી વગર ચાલે ખરું? લાયન આન્સર્ડ, નો આઈ કાન. સિંહે જવાબ આપ્યો, ના, હું ન ચલાવી શકું, એટલે એને પાણી વગર ચાલે નહીં. આઈ નીડ વોટર એવરી ડે, મને દરરોજ પાણી જરૂરી છે, એટલે કે મને રોજ પાણી જોઈએ. બટ ડોન્ટ ટેલ મી, કેન યુ ડુ વિધાઉટ વોટર? બટ ડોન્ટ ટેલ મી, એટલે એમણે કહ્યું કે મને તો પાણી જોઈએ છે, પણ તું મને કહે, શું તને પાણી વિના ચાલે? કેન યુ ડુ વિધાઉટ વોટર, શું તને પાણી વિના ચાલે ખરું? એણે કહ્યું કે મને કહે તું, હું તો ના જઈ શકું, પણ તું મને કે તને પાણી વિના ચાલે ખરું? કેમલ આન્સર્ડ, યસ આઈ કેન. ઊંટે કહ્યું, હા, મને ચાલી શકે, અથવા હું પાણી વગર ચલાવી શકું છું. ધેર આર નો રિવર્સ ઓર લેક્સ ઇન અ ડેઝર્ટ, રણમાં નદીઓ કે સરોવર હોતા નથી. બટ ધેટ ડઝ નોટ બોધર મી, બોધર મી એટલે ચિંતા કરવી અથવા હેરાન થવું, પણ તે બાબતમાંથી મને ચિંતા નથી. આઈ કેન ડ્રિંક 200 બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ, આઈ કેન ડ્રિંક, હું પી શકું છું 200 બોટલ્સ, 200 બોટલ ઓફ વોટર, પાણીની એટ અ ટાઈમ, એક જ સમયે, હું એક જ સમયે અથવા એક સાથે પાણીની 200 બોટલ પી શકું છું, એટલે તે ઘણા બધા ટાઈમ સુધી પાણી વગર ચલાવી શકે છે. લાયન સરપ્રાઈઝ એન્ડ સેડ, રિયલી? સિંહને આશ્ચર્ય થયું અને એણે કહ્યું, ખરેખર? યુ મસ્ટ હેવ અ બિગ સ્ટમચ, ખરેખર તારે મોટું પેટ હશે. આવું એણે જવાબ આપ્યો, એટલે ઊંટ એણે કહે છે, કેમલ પ્રાઉડલી સેડ, યસ આઈ હેવ અ બિગ સ્ટમક. પ્રાઉડલી એટલે ગર્વથી, ગૌરવથી. ઊંટ ગર્વથી કહે છે, યસ આઈ હેવ અ બિગ સ્ટમક, હા, મારે મોટું પેટ છે. આઈ કેન સ્ટોર વોટર ફોર અ વીક, હું અ વીક એટલે એક અઠવાડિયા સુધી પાણીનો સંગ્રહ કરી શકું છું. આઈ કેન સ્ટોર ફૂડ ફોર 2 વીક્સ ઇવન, આઈ કેન સ્ટોર, હું સંગ્રહ કરી શકું છું, ફૂડ એટલે ખોરાક, ફોર 2 વીક્સ, 2 અઠવાડિયા સુધી, હું ખોરાકનો પણ 2 અઠવાડિયા સુધી સંગ્રહ કરી શકું છું. લાયન શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ એન્ડ સેડ, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યર સ્ટમક? સિંહે શોઈંગ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે રસ બતાવતા, ઘણો બધો રસ બતાવતા પૂછ્યું, ડુ યુ સ્ટોર ફૂડ ઇન યર સ્ટમક, શું તું ખોરાકનો સંગ્રહ તારા પેટમાં કરે છે? કેમલ સેડ, નો આઈ ડોન્ટ. ઊંટે જવાબ આપ્યો, ના, હું નથી કરતો, એટલે કે પેટમાં એનો સંગ્રહ કરતો નથી. આઈ સ્ટોર ઇટ ઇન માય હમ્પ, હમ્પ એટલે ખૂંદ, ઊંટનો ઢેકો, હું તેને મારી ખૂંદમાં સંગ્રહ કરું છું. તો મિત્રો યાદ રાખજો, પાણીનો સંગ્રહ સ્ટમકમાં અને ફૂડનો સંગ્રહ હમ્પમાં કરે છે, યાદ રાખવાનું છે આપણે. આઈ ઈટ અ લોટ ઓફ ફૂડ એટ વન ટાઈમ, હું એક સાથે ઘણો બધો ખોરાક ખાઉં છું. એટ વન ટાઈમ એટલે એક સાથે, ઈટ અ લોટ ઓફ એટલે ઘણો બધો ફૂડ એટલે ખોરાક, હું એક સાથે ઘણો બધો ખોરાક ખાઉં છું. ધેન આઈ ડોન્ટ નીડ ટુ ઈટ ફોર અ
ફોર્ટનાઇટ, ફોર્ટનાઇટ એટલે પખવાડિયું, એટલે કે બે અઠવાડિયાનો સમય, 15 દિવસ, ધ્યાન એટલે ત્યાર પછી, આઈ ડોન્ટ નીડ, મને જરૂર રહેતી નથી, ટુ ઈટ, ખાવાની, ફોર અ ફોર્ટનાઇટ, પખવાડિયા સુધી, મને 15 દિવસ સુધી ખાવાની જરૂર રહેતી નથી. જોઈ મિત્રો, ઊંટે એવું કહ્યું કે હું પાણીનો સંગ્રહ, સોરી, ખાવાનો સંગ્રહ, ખોરાકનો સંગ્રહ પેટમાં કરતો નથી, તેને હું મારી ખૂંદમાં સંગ્રહ કરું છું, હું એક સાથે ઘણો બધો ખોરાક ખાઉં છું અને ત્યારબાદ મને 15 દિવસ સુધી ખાવાની જરૂર રહેતી નથી. તો પાણીનો સંગ્રહ તે પેટમાં અને એક અઠવાડિયા સુધી પાણી વગર ચાલે છે, 200 બોટલ એક સાથે પી શકે છે. જ્યારે ખોરાકનો સંગ્રહ હંપમાં અને તેને 2 અઠવાડિયા સુધી ખોરાકની જરૂર પડતી નથી. આ નાની નાની બાબતો આપણે યાદ રાખવાની છે મિત્રો. આના પછીની જે એક્ટિવિટીઝ આવશે એમાં આપણે એની જરૂર પડશે. લાયન સીડ, ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. અરે આ તો રસપ્રદ છે, બટ વોટ ડુ યુ ઈટ, પણ તું શું ખાય છે? કેમલ આન્સર્ડ, આઈ ઈટ લીવ્સ. ઊંટે જવાબ આપ્યો, હું પાંદડા ખાઉં છું. એટલે ઊંટ શું ખાય છે? પાંદડા. લાયન સીડ, બટ ધેર આર નો ટ્રીઝ ઇન અ ડેઝર્ટ. સિંહને નવાઈ લાગી, સિંહે કહ્યું, પણ રણમાં તો વૃક્ષો હોતા નથી. લીલા ઝાડવા વધારે ના હોય મિત્રો, કાંટાળી વનસ્પતિ હોય. વોટ ડુ યુ ઈટ ધેર? તું ત્યાં શું ખાય છે? ત્યાં તો બહુ વૃક્ષો હોતા નથી, રણમાં તો તું શું ખાય છે? કેમલ આન્સર્ડ, ધેર આર થોર્ની બુશીસ ઇન ધ ડેઝર્ટ. ઊંટે જવાબ આપ્યો, થોર્ની એટલે કાંટાળી, બુશીસ એટલે ઝાડીઓ, ડેઝર્ટ એટલે રણ, રણમાં કાંટાળી ઝાડીઓ અથવા ઝાડવા હોય છે. આઈ ઈટ થોર્ન્સ, હું કાંટા ખાઉં છું. ધ થોર્ન્સ ડોન્ટ પ્રિક માય થીક ટંગ. કાંટા મારી જાડી જીભને ખૂંચતા નથી, વાગતા નથી. લાયન આન્સર્ડ, હાઉ વન્ડરફુલ. સિંહે જવાબ આપ્યો, કેટલું અદ્ભુત, એમ કે એને ગરમ રહેતી પણ એના પગને દજાડતી નથી અને કાંટા ખાવા છતાં એના જીભને ખૂંચતા નથી. કેમલ સેડ, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, પ્લીઝ કમ વિથ મી ટુ ધ ડેઝર્ટ. ઊંટે કહ્યું, કિંગ ઓફ ધ ફોરેસ્ટ, જંગલના રાજા, પ્લીઝ કમ વિથ મી, મહેરબાની કરીને મારી સાથે આવો, ટુ ધ ડેઝર્ટ, રણમાં. ઓ જંગલના રાજા, મહેરબાની કરીને મારી સાથે રણમાં આવો. એટલે એને ઇન્વિટેશન આપે છે, એને પોતાની સાથે જવાનું આમંત્રણ આપે છે. લાયન આન્સર્ડ, નો પ્લીઝ, મહેરબાની કરીને નહીં. આઈ કાન્ટ વોક ઓન બર્નિંગ સેન્ડ, હું ગરમ રેતી પર, દઝાડતી રેતી ઉપર ચાલી શકું નહીં. આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, હું એન્ડ આઈ કાન્ટ ઈટ થોર્ન્સ. તેણે કહ્યું, આઈ કાન્ટ સ્ટોર ફૂડ એન્ડ વોટર, હું પાણી અને ખોરાકનો સંગ્રહ કરી શકું નહીં. આઈ કાન્ટ ઈટ થોર્ન્સ, હું કાંટા પણ ખાઈ શકું નહીં. ગુડ બાય એન્ડ ગુડ લક, આવજો અને શુભેચ્છાઓ. ઓ શિપ ઓફ ધ ડેઝર્ટ, ઓ રણના વહાણ, ઓ રણના વહાણ, આવજે અને તને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો અહીં મિત્રો, જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક અને શેર કરશો, અને જો તમે મારી સાથે અભ્યાસના વિડીયોમાં જોડાવા માગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, સાથે સાથે પાસે રહેલા બે લાઈકનને પ્રેસ કરશો કે જેથી અમારા નવીન વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. એ સાથે વિરામ લઉં છું, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.